ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 ની વાત કરીએ. તેમની અંદર આપણે એવું કીધું છે, પાંચમા દાખલામાં આપણે જે વાત કરી એ મુજબ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મૂકીએ, સોરી શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિત દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડ એની અક્ષ એ આપેલા ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવતી હોય તો એમના ઉપર લાગતું ટોર્ક શોધો. ચલો, આપેલી વસ્તુમાં શું આપી દીધું છે આપણને? ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. કેટલું છે? 0.25 ટેસ્લા. બીજો આપણને ખૂણો આપી દીધો છે. કેટલાનો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો. હવે આગળના દાખલા પરથી આપણે ચર્ચા કરીએ તો આગળના દાખલાની અંદર આપણને જે મોમેન્ટ મળી હતી એ મોમેન્ટ હતી 0.8 એમ્પિયર મીટર સ્ક્વેર. તો આપણે મેળવવું છે ટોર્ક. ચાલો, ટોર્ક મેળવવું છે. આપેલી વસ્તુ કઈ કઈ છે? બી છે, થીટા છે, એમ છે. તો ટોર્કનું સૂત્ર આપણને આવડે છે. ટોર્કનું સૂત્ર શું લખશે? તો કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. ચાલો, એમ કેટલા છે ભાઈ? 0.8. બી કેટલા છે? 0.25. સાઇન થીટા, તો સાઇન થીટા બરાબર આપેલા છે 30. એટલે 0.8 × 0.25 × sin 30 દોસ્તો, આ થશે 1/2. આમનું સાદુરૂપ આપો. ચાલો, તો આમનું સાદુરૂપ આપીએ આપણે, એટલે 0.8 × 0.25 અને 1.5 છે એટલે ગુણાકારમાં લઈ લઉં છું 0.5. તો આપણી પાસે જે ટોર્ક મળશે એ ટોર્ક થઈ જશે દોસ્તો 0.1, અને ટોર્કનો એકમ લઈ લઉં છું ન્યૂટન ઇન્ટુ મીટર. અથવા આના ઉપરથી પણ તમે બનાવી શકો. મોમેન્ટનો એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર, આનો ટેસ્લા છે, બરાબર? તો ટેસ્લા એમ્પિયર મીટર સ્ક્વેર એ પણ બનાવી શકો છો. ચાલો, નેક્સ્ટ છે મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો એક ગજીય ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. મતલબ ક્ષેત્ર અને આ ચુંબક છે બંનેની દિશા આ રીતની છે, એક જ રેખામાં રહેલા છે, એ રીતની વાત છે. હવે આપણને એવું કીધું છે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ, પહેલા અહીંયા એક ભૂલ છે, ક્ષેત્રની દિશા જે છે ને એની જગ્યાએ આવશે અહીંયા લંબ દિશા, ક્ષેત્રને લંબ દિશામાં, બરાબર? ક્ષેત્ર લંબ, સોરી લંબ શબ્દ રાખે, લંબ દિશામાં ક્ષેત્રને લંબ દિશા શબ્દ થઈ જશે, બરાબર છે? અને બીજું છે તમારી પાસે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. પછી આ બંને કિસ્સાઓમાં ચુંબક એના ઉપર લાગતો ટોર્ક કેટલું હશે? તો પહેલા આપણે કેટલું કાર્ય કરવું પડે એના માટે વિચારીએ. આપેલી બાબતની અંદર મોમેન્ટ આપણને આપી દીધી છે, મોમેન્ટ આપી છે 1.5 જૂલ પર ટેસ્લા, ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે આપણને 0.22 ટેસ્લા. તો બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડશે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ એક ક્ષેત્રને લંબ દિશામાં ગોઠવાય? તો લંબ દિશામાં ક્યારે ગોઠવાશે? જ્યારે 90 ડિગ્રીનો ખૂણો થશે. બીજી વસ્તુ આ છે, સમજો કે આ આપણું ક્ષેત્ર છે, બરાબર? હવે આ ક્ષેત્રની અંદર અહીંયા કોઈ એક ચુંબક પડેલો છે આ રીતે, પણ ચુંબક એવી રીતના છે કે જેથી એની મોમેન્ટ છે ને એ મોમેન્ટની દિશા એસ થી એન તરફ હોય, એટલે મોમેન્ટની દિશા એક ક્ષેત્રને કેવી થાય? સમાંતર, એટલે એક રેખસ્થ ગણાય. હવે ત્યાંથી તમે એને લંબ રૂપે ગોઠવવાનો પ્રયત્ન કરો તો પ્રારંભમાં ખૂણો કેટલો હોય? 0. હવે તમે લંબ રૂપે ગોઠવશો એટલે 90 ડિગ્રી થશે. પછી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવશો એટલે 180 થશે. તો પહેલા કિસ્સા માટે આપણે કામ કરીએ, એ પોઈન્ટની અંદર પહેલું છે ક્ષેત્રને કયા સ્વરૂપે ગોઠવાય? લંબ રૂપે. ક્ષેત્રને લંબ રૂપે, ચાલો ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાય, એનો મતલબ પ્રારંભિક ખૂણો θ1 = 0 અને θ2 = કેટલા થશે? 90 ડિગ્રી. કરવું પડતું કાર્ય કીધું છે આપણે, તો કાર્ય W = mb cos θ1 - cos θ2. આ સૂત્ર આપણે જોયેલું છે, મૂકી દો વેલ્યુ. ચાલો, એમ કેટલા છે તમારી પાસે? 1.5. બી બરાબર છે 0.22. કોસ θ1 કેટલા છે દોસ્તો? 0. અને θ2 કેટલા છે? 90 ડિગ્રી. ક્લિયર છે? ચાલો, 1.5 × 0.22 કરી દઈએ આપણે,
1.5 × 0.22 એટલે એ થશે તમારા 0.352 0.352 cos 0 equal to 1 cos 90 equal to 0 એટલે આન્સર થયો કેટલો તમારો 0.352 જૂલ આટલું કાર્ય કરવું પડે હવે બીજી પરિસ્થિતિ જે છે એમની અંદર તમને એવું કીધું છે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય ચલો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે આપણે બીજો સેકન્ડ પોઈન્ટ લઈ લે તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય ચલો વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો થીટા 1 કેટલા રહેશે થીટા 1 આવશે 0 અને થીટા 2 કેટલા થઈ જશે તમારા 180 થશે કરવું પડતું કાર્ય w બરાબર mb ઓફ cos થીટા 1 માઈનસ cos થીટા 2 m તમારી પાસે છે 1.5 b બરાબર 0.22 છે cos થીટા 1 0 છે અને cos થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 180 છે ચાલો આ બેનો ગુણાકાર આપણને ખબર છે 0.352 cos 0 ઇક્વલ ટુ 1 બરાબર cos 0 ઇક્વલ ટુ 1 cos 180 એટલે માઇનસ 1 એટલે એ થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ થાય તો 1+1 એટલે 2 તો આ 0.352 જે છે એને તમે બે વડે ગુણી નાખશો એટલે તમારો આન્સર થઈ જશે 0.704 જૂલ આટલું કાર્ય કરવું પડે હવે બીજા કિસ્સામાં પાછું એવું કીધું છે કે પહેલામાં અને બીજામાં ચુંબક ઉપર લાગતું ટોર્ક કેટલું હશે તો પહેલા તો ટોર્ક મેળવવાનું થાય આપણે ટોર્ક મેળવવા તમે જાઓ તો ટોર્કની અંદર તમારે જે ખૂણો છે એ તો એક જ ખૂણો ધ્યાનમાં લેવાનો છે અને એ કયો તમારી જે મોમેન્ટ છે આ રીતની હતી હવે ક્ષેત્રને કયા સ્વરૂપે થાય લંબ રૂપે તો થીટા કેટલા ગણાશે અહીંયા થીટા બરાબર 90 ડિગ્રી ટોર્કનું સૂત્ર ટોટા ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા ચાલો એમ બી સાઇન થીટા એમ કેટલા છે તમારી પાસે 1.5 છે એટલે અહીંયા 1.5 કરી દે ચાલો 1.5 પછી બી કેટલા છે તો બી બરાબર છે 0.22 છે કોસ સોરી સાઇન 90 તો સાઇન 90 ઇક્વલ ટુ થશે 1 તો તમારો આન્સર કેટલો આવશે 0.352 ન્યૂટન ઇન્ટુ મીટર આટલું ટોર્ક લાગશે સેકન્ડ પોઈન્ટની અંદર તમે જોવા જાઓ તો એની અંદર થીટા બરાબર કેટલા થશે 180 થીટા બરાબર 180 ટાઉ એમ બી સાઇન થીટા એમ બી સાઇન થીટામાં થીટા બરાબર 180 છે સાઇન 180 તો સાઇન 180 તમને ખબર છે દોસ્તો એટલે આપણે આખું પદ ઝીરો થવાનું કારણ કે સાઇન 180 ઝીરો થશે તો તમને લાગતું ટોર્ક કેટલું થઈ જશે 0 બરાબર એટલે ટોર્ક થઈ ગયું તમારું 0 ક્લિયર છે ચાલો નેક્સ્ટ 2000 આટા અને 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલો છે કે જેથી સમક્ષિતિ સમતલની અંદર ભ્રમણ કરી શકે જે આપણે વાત કરી હતી ગજિયા ચુંબક માટે તો પહેલું છે સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે અને બીજું જો સોલેનોઇડની અક્ષ સાથે 30નો કોણ બનાવતી દિશામાં 7.5 × 10⁻² ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્ક એના મૂલ્ય કેટલા હશે પહેલું આપણે કામ કરીએ સોલેનોઇડ એની સાથે સંકળાયેલી મોમેન્ટ મેળવીએ બરાબર કારણ કે મોમેન્ટનું સૂત્ર આપણને ખબર છે મોમેન્ટ એમ બરાબર એન આઈ એ ચાલો આપેલી વસ્તુમાં તમે જોઈ લો એન બરાબર કેટલા આપેલા છે તો અહીંયા એન બરાબર આપી દીધું છે તમને 2000 પછી ક્ષેત્રફળ તમને આપી દીધું છે એ છે 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર પ્રવાહ આપી દીધો છે દોસ્તો એ છે 4 એમ્પિયર છે અને પછીની વાત આપણને કરેલી છે આપણે પહેલા આટલાનો ઉપયોગ કરી અને મોમેન્ટ જાણી લઈએ તો એન બરાબર 2000 એ આઈ બરાબર 4 આ પછી એ આપેલો છે 1.6 × 10⁻⁴ બરાબર છે કરી દો ગુણાકાર ચાલો એટલે આ 2000 × 4 એટલે થઈ ગયા તમારા
8000 એને ગુણ્યા તમારે કરવાનું છે 1.6 એટલે એ થઈ ગયું તમારું 12800 ગુણ્યા 10^-4 12800 એટલે પોઈન્ટ કાપી આપણે તો 4 પોઈન્ટ કાપવાના થશે એટલે એ થશે તમારું 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર બરાબર એમ્પિયર મીટર સ્ક્વેર ચાલો પહેલું કામ થયું હવે તમને એવું કીધું છે સોલેનોઇડ એની અક્ષ સાથે 30નો ખૂણો બનાવતી દિશામાં અને આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા હોય તો એના ઉપર લાગતું બળ અને ટોર્ક એના મૂલ્ય શું હશે હવે સમજો કે હું તમને બીજી રચના સમજાવું એના માટે આપણે ફરી પાછી એક આકૃતિની રચના સમજીએ સમજો કે આ એક ચુંબકીય ક્ષેત્ર છે બરાબર જે આપણને આપેલું છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 30ના ખૂણે આપણે એક સોલેનોઇડને ગોઠવી દીધો છે આ રીતનો એક સોલેનોઇડ છે એ સોલેનોઇડ અહીંયા અક્ષ આ સોલેનોઇડની અક્ષ બરાબર જે કેટલાનો ખૂણો બનાવે છે અહીંયા આ 30નો ખૂણો બનાવે છે એ રીતના ગોઠવેલું છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તેના બંને છેડા ઉપર લાગતા બળના મૂલ્ય કેવા હોય દોસ્તો સમાન હોય દિશા કેવી હશે પરસ્પર વિરુદ્ધ હશે આ બાજુનો જે છેડો છે ત્યાં આ બાજુની દિશામાં એટલે ક્ષેત્ર જે છે ને તમારું ક્ષેત્રની દિશામાં બળ લાગતું હશે અને આ છેડો જે છે એને અંદર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હશે તો પરિણામી બળ કેટલું થઈ ગયું શૂન્ય ખ્યાલ આવે છે તો અહીં લખી શકાય પરિણામી બળ શૂન્ય શા માટે પરિણામી બળ શૂન્ય થશે ખ્યાલ આવશે બંને છેડા ઉપર લાગતા બળોના મૂલ્ય સમાન પણ દિશા કેવી પરસ્પર વિરુદ્ધ ટોર્ક આપણે મેળવી લઈએ ટોર્ક મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા મોમેન્ટ આપણને ખબર પડી ગઈ છે એમ બી સાઇન થીટા ચાલો મોમેન્ટ છે 1.28 બી બરાબર તમને આપી દીધું છે 7.5 ગુણ્યા 10^-2 થીટા બરાબર આપી દીધા છે 30 ડિગ્રીનો કોણ છે એટલે 1.28 ગુણ્યા 7.5 ગુણ્યા 10^-2 સાઇન 30 એટલે 1/2 થાય 1/2 એટલે 0.5 કરી દો ગુણાકાર તો 1.28 ગુણ્યા 7.5 ગુણ્યા 0.5 એટલે આ થયા આપણા 4.8 ગુણ્યા 10^-2 ન્યૂટન ઇન્ટુ મીટર આટલું એના ઉપર ટોર્ક લાગશે સિમ્પલ સિમ્પલ દાખલાઓ છે દોસ્તો તમને રકમની અંદર જેટલી વસ્તુ આપેલી છે તમે એટલાની ખાલી નોંધ કરી દેશો ને તો પણ તમને ખબર પડશે કે આપણે શું મેળવવાનું છે ચાલો દાખલા નંબર 9 છે અહીંયા 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગોચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે 5×10^-2 ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સ્થિર છે ક્ષેત્રની દિશાને લંબ અને ગુજલાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગુજલું મુક્ત ભ્રમણ કરી શકે છે જ્યારે ગુજલાને થોડુંક ગુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિથી દોલન કરે છે ગુજલાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે ચાલો આપેલી વસ્તુની નોંધ કરો પહેલા આપણને આપી દીધું છે 16 આટા n બરાબર 16 ત્રિજ્યા આપી દીધી છે r બરાબર આપણને આપી દીધું છે 10 સેન્ટીમીટર પ્રવાહ આપ્યો છે આપણને I બરાબર એ છે 0.75 એમ્પિયર પછી ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણને B બરાબર 5×10^-2 ટેસ્લા આવૃત્તિ આપણને આપી દીધી છે F બરાબર 2 સેકન્ડ ઇન્વર્સ અને જડત્વની ચાક માત્રા દોસ્તો આપણે મેળવી છે આટલી પરિસ્થિતિ આપણને આપી છે હવે એના ઉપરથી આપણે વિચારવાનું થશે તો એના માટે આપણે એના આવર્તકાળનું એક સૂત્ર જોઈ ગયા છે બરાબર આવર્તકાળ એનું સૂત્ર જે હતું એ આપણે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરી આપણે તો T ઇઝ ઇક્વલ ટુ 2π√i/mb બરાબર એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવો પડશે તો આવર્તકાળ T બરાબર 2π√i/m(b) ચાલો આમાંથી આપણે
आई ने करता बनावीए तो आई ने करता बनावा माटे बन्ने बाजू पहला वर्ग लेवो पड़शे तो बन्ने बाजू वर्ग ले ले टी स्क्वेर इज इक्वल टू टू पाई नी जगह थशे अहीं फोर पाई स्क्वेर आई अपॉन एम बी आई ने हूँ करता बनावू तो आई बराबर एम बी ऊपर आवशे तो एम बी सॉरी m into b into t square થશે ને m into b mb into t square છેદમાં 4 pi square હવે અહીંયા આપણને આવર્તકાળ નથી આપેલ આપણને આપેલું છે આવૃત્તિ તો આવૃત્તિ મેળવવા માટે શું કરીશું આપણે તો દોસ્તો આવર્તકાળનો વ્યસ્ત એને શું કહેવાય આવૃત્તિ કહેવાય એટલે mb 4 pi square into f square લખાય कारण शु तो के t is equal to कारण बताई दो t is equal to 1 upon f बराबर शु अबे मोमेंट नथी आपी आपणने एनी जगह आपणने आटा आपेला छे प्रवाह आपेलो छे अने r आपु छे तो मोमेंट नी जगह आपणे आ सूत्र लई शकीए n i a into b upon 4 pi square f square એ પણ ખબર નથી તો એની જગ્યાએ ત્રીજી આપેલી છે એટલે n I pi r square b upon 4 pi square f square એક વખત pi cancel થઈ જશે અહીંથી pi cancel બાકીનું જે બચે છે આપણે એને લખી દઈએ I બરાબર n I r square b છેદમાં 4 pi f square ચાલો આંટા કેટલા છે તમારી પાસે 16 પ્રવાહ કેટલો છે 0.75 ત્રિજ્યા આપી છે તમને 10 સેન્ટીમીટર છે એટલે 0.1 મીટર થઈ ગયું એનો સ્ક્વેર કરી દઉં છું b બરાબર 5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત છેદમાં 4 પાઈ બરાબર 3.14 અને f બરાબર તમને આપેલું છે 2 બરાબર 2 આપણને આપી દીધું છે એનો સ્ક્વેર છે ચાલો આપી દો આટલાનું સાદુરૂપ 16 ગુણ્યા કરવાના થશે આપણે 0.75 એટલે 16 ગુણ્યા 0.75 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 5 છેદમાં 2 નો વર્ગ 4 4 ગુણ્યા 4 એટલે 16 એટલે ભાગ્યા 16 કરી દઉં અને ભાગ્યા કરી દઉં 3.14 એટલે આ થઈ ગયા મારી પાસે 0.01194 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત પોઈન્ટ જમણી બાજુ ખસેડી દો એટલે 1.19 કરી દો તો ગુણાકારમાં આવશે 10 ની માઇનસ 4 ઘાત ડાબી બાજુ જાય તો વધારો થાય પણ જમણી બાજુ જાય તો ઘટાડો થાય એટલે માઇનસ 2 ઘાતનો ઘટાડો થઈ ગયો તો આટલી આપણને શું મળે જડત્વની ચાક માત્રા હવે જે જડત્વની ચાક માત્રા છે એનો આપણે એકમ જોઈશે દોસ્તો માની લો કે એકમ આપણને ડાયરેક્ટલી ખબર નથી તો આના ઉપરથી સૂત્ર પરથી બની શકે પ્રવાહનો એકમ એમ્પિયર આટાને કોઈ એકમ હોય નહીં ત્રિજ્યાનો એકમ હતો આપણી પાસે મીટર સ્ક્વેર ક્ષેત્ર જે આપણને આપી દીધું છે એ ટેસ્લાના સ્વરૂપમાં આપ્યું છે ટેસ્લા અને આવૃત્તિ જે આપી છે આપણને એ સેકન્ડ ઇન્વર્સના સ્વરૂપમાં છે એટલે માઇનસ 2 ઘાત થશે હવે ટેસ્લા જે છે એને આપણે ટેસ્લાની જગ્યાએ બીજું સૂત્ર લઈએ તો તમારી પાસે સૂત્ર F બરાબર 1 છે I L B આમાંથી B ને કરતા બનાવી દેશો તો ન્યૂટન IL છેદમાં આવશે તો ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર તો આની જગ્યાએ લખી દો એટલે એમ્પિયર મીટર સ્ક્વેર ઇન્ટુ ન્યૂટનના છેદમાં શું આવશે એમ્પિયર ઇન્ટુ મીટર એમ્પિયર એમ્પિયર કેન્સલ મીટર એક વખત કેન્સલ છેદમાં સેકન્ડની માઇનસ 2 ઘાત છે તો બચે છે તમારી પાસે ન્યૂટન મીટર અને સેકન્ડ સ્ક્વેર બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર બરાબર છે તો આ પણ લખી શકાય અથવા ન્યૂટનને હજુ બી ચેન્જ કરી દઉં તો ન્યૂટનની જગ્યાએ બળનો એકમ છે તો બળ F બરાબર MA પ્રમાણે કરીએ એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર કેન્સલ તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર એટલે એ પણ લખી શકાય ન્યૂટન મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ચલો એ થઈ ગઈ આપણી જડત્વની ચાક ત્યાર પછી દાખલા નંબર 10 છે મેગ્નેટિક મેરેડિયનને સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયની અણી
સમક્ષિતિ સાથે નીચે તરફ 22 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક આપણને આપી દીધો છે 0.35 ગોસ. તો આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો. સિમ્પલ વસ્તુ છે, ખૂણો દોસ્તો આપેલો છે થીટા બરાબર 22 ડિગ્રી. તમને ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિ ઘટક આપી દીધો છે 0.35 ગોસ. અને તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે તો સિમ્પલ સૂત્ર લઈ લો, BH બરાબર B cos થીટા. તો B બરાબર BH અપોન cos થીટા થાય. BH કેટલા છે? 0.35 છે, છેદમાં cos 22. ચાલો તો હવે cos 22 જે છે એની વેલ્યુ મેળવવા માટે આપણી પાસે અહીંયા નેચરલ cos સાઇન એનો ઉપયોગ કરીશું. આપણે નેચરલ cos સાઇન ની અંદર cos 22 ની વેલ્યુ તમારે જોઈ છે દોસ્તો. તો તમારે શું કરવાનું છે, સિમ્પલ કામ કરીશું આપણે. જ્યાં 22 ડિગ્રી તમને દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો 22 ડિગ્રી ની અંદર કેટલા છે? 0.92 બરાબર. સિમ્પલ જ છે, 22 છે એટલે ડાયરેક્ટ લઈ લઈશું આપણે 0.92. ક્લિયર છે? ચાલો તો cos 22 કેટલા થઈ ગયા આપણે? 0.92 મૂકી દો અહીંયા, 0.92 અને કરી દો બે નો ભાગાકાર. તો 0.35 એના ભાગ્યા 0.92 92 72, એટલે એ આન્સર થઈ ગયો આપણો 0.37 ટેસ્લા. ખ્યાલ આવશે? સિમ્પલ રીતે થઈ ગયું. ખાલી આપણે ચુંબકીય ક્ષેત્ર જ મેળવવું હતું. આપણી પાસે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એને આપી દીધો છે. તો બસ BH બરાબર સૂત્ર લઈ લો, BH બરાબર B cos થીટા. ત્યાર પછી ચાલો આ 11મો દાખલો છે કે ભાઈ આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ એ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફની દિશા બતાવે છે. બરાબર, ચુંબકીય કંપાસ છે એ ભૌગોલિક ઉત્તરથી કેટલા તરફ? 12 ડિગ્રી. તો આપણે પાછી દિશાને ધ્યાનમાં લઈશું. અહીંયા દિશાને ધ્યાનમાં લઈએ એટલે ચારે ચાર દિશાને મારે દર્શાવવી પડે, નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. ઉત્તરથી કઈ તરફ છે? પશ્ચિમ તરફ. અને કેટલા ડિગ્રી એ? 12 ડિગ્રી. એટલે આ રીતની તમારી કોઈ ચુંબકીય કંપાસમાં આ રીતની સોયની ગોઠવણી થાય ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીના ખૂણે. ત્યાર પછી તમને એમ કીધું છે ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરેડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિ સાથે ઉપર તરફ 60નો ખૂણો બતાવે. દોસ્તો આપણે અગત્યનું છે, 60નો કોણ દર્શાવે છે. તો પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિ ઘટક આપી દીધો છે 0.16 ગોસ. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય જણાવો. થીટા બરાબર કેટલા આપેલા છે? 60 ડિગ્રી. બરાબર, ઉપર જે આપેલું છે ને તમને એ તમે જો ડીપની વાત કરી છે બરાબર, એટલે 12 ડિગ્રી એ આપણને ગોઠવણી કરી છે, આપણે એની જરૂર નથી. આપણને ખૂણો આપ્યો છે 60 ડિગ્રી. પછી સમક્ષિતિ ઘટક આપણને આપી દીધો છે 0.16 ગોસ. તો 0.16 ગોસ, ગોસની બા વેલ્યુ આપણને ખબર છે, એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. અથવા એઝ ઇટ ઇઝ રહેવા દેશો તો તમારો જે આન્સર આવશે ગોસમાં જ આવશે. અને તમને જોઈએ છે બી, તો આગળના દાખલામાં જે ગણતરી કરી એ મુજબ જ ચાલીએ. તો BH બરાબર B cos થીટા. તો B બરાબર BH ના છેદમાં cos થીટા. ચાલો BH કેટલા હતા દોસ્તો? 0.16 cos થીટા. થીટા બરાબર છે 60. cos 60 એટલે કેટલા થશે દોસ્તો? 1/2. 0.16 ડિવાઈડ બાય 1/2, છેદનો છેદ અંશમાં આવશે એટલે પોઈન્ટ થઈ ગયા 32 ગોસ. બરાબર, 0.32 ગોસ. મેં વેલ્યુ નથી મૂકી પેલી, 10⁻⁴ ટેસ્લા નથી મૂક્યું, એટલે મારો જે આન્સર છે કે માં છે? ગોસમાં છે. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે વાત કરવાની છે. તો દિશા કઈ તરફ હશે એ તમે સમજી લો. અહીંયા 60 ડિગ્રીનો કોણ કઈ તરફ બનાવશે? જો લખ્યું છે અહીંયા કે ભાઈ ઉત્તર ધ્રુવ જે છે ને, સોયનું ઉત્તર ધ્રુવ, એની અણીને મેગ્નેટિક મેરેડિયનમાં સમતલમાં રાખવામાં આવે તો તે સમક્ષિતિ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીનો કોણ બનાવે છે. તો પહેલા તો તમને ખબર, યાદ કરો મેગ્નેટિક મેરેડિયન કોને કહેવાય? તો પૃથ્વીની જે મેગ્નેટિક એટલે ચુંબકીય જે અક્ષ છે ને એમાંથી પસાર થતું જે કાલ્પનિક સમતલ છે એને આપણે નામ આપ્યું હતું મેગ્નેટિક મેરેડિયન.
તો એ ચુંબકીય અક્ષ કેટલાનો ખૂણે રહેલી છે 12 ડિગ્રી છે પણ ઉત્તરથી પશ્ચિમ તરફ છે અને આપણી જે પરિસ્થિતિ છે ને એમાં 60 ડિગ્રીના ખૂણે ઉત્તર તરફ છે 60 ડિગ્રીના ખૂણે કઈ તરફ છે ઉત્તર તરફ છે એટલે આ સમક્ષિતી દિશા થઈ ઈસ્ટ ઓર વેસ્ટ એનાથી ઉપરના ભાગમાં કેટલાના ખૂણે હશે 60 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલી હશે ક્લિયર છે ચાલો એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ 0.48 જૂલ પર ટેસ્લા છે ચુંબક એના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે ચુંબકની અક્ષ પર અને વિષુવરેખા પર ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો બે સિમ્પલ વસ્તુ છે પહેલું આપણને શું માંગ્યું છે ચુંબક એની અક્ષ પર ચુંબકની અક્ષ પર અક્ષ પરનું સૂત્ર આપણને ખબર છે આપેલી વસ્તુની અંદર મોમેન્ટ આપી દીધી છે એમ બરાબર 0.48 જૂલ પર ટેસ્લા અને આર બરાબર આપી દીધું છે 10 સેન્ટીમીટર ચાલો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0/4π2mr³ μ0/4π એટલે 4π × 10⁻¹⁷ છેદમાં 4π મોમેન્ટ તમને આપી દીધી છે કેટલી છે 0.48 છે અને છેદમાં ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર છે એટલે મીટરમાં ફેરવો એટલે 0.1 થશે એનો ક્યુબ કરી દે આ 4π કેન્સલ 0.48 × 2 અને એના ભાગ્યા 0.1 નો ક્યુબ કરી દઉં તો 0.48 × 2 / 0.1 / 0.1 અને / 0.1 એટલે એ થયા દોસ્તો તમારા 960 × 10⁻⁷ એટલે આ નામ પણ લખી શકાય 9.6 × 10⁻⁵ ટેસ્લા આવું જ કામ તમે કોના માટે કરશો ચુંબક એની વિષુવરેખા પર ચુંબકની વિષુવરેખા પર ચાલો વિષુવરેખાની વાત કરીએ તો બી બરાબર μ0/4π m/r³ પહેલામાં 2m હતું અહીંયા માત્ર શું છે m છે એટલે એનો મતલબ થયો પહેલા કરતા તમારે કેટલું કરવું પડશે અડધું કરવું પડશે તો આનો આન્સર તો ડાયરેક્ટ 10⁻⁷ જ થવાનો છે કારણ કે તમે જોઈ શકો 4π તો કેન્સલ થશે મોમેન્ટ કેટલી છે 0.48 છે એના ભાગ્યા 0.1 એનો ક્યુબ કરો બરાબર તો આ થશે 480 થશે × 10⁻⁷ એટલે 4.8 × 10⁻⁵ ટેસ્લા ક્લિયર છે